લગ્ન પ્રસંગમાં શૂટિંગ ઉતારનાર કેમેરામેનનો કેમેરાની ચાલુ બાઇક પર લૂંટકનાર ટોળકીનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. બે બાળ કિશોર સહિત ત્રણ આરોપી પકડાયેલ છે. તેમની પાસેથી ચોરી કરેલા ત્રણ કેમેરા સહિત 3,75,000 નો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. લૂંટ કરેલા કેમેરા બાદમાં ભાડેથી પણ આપતા હતા. હાલમાં લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે ત્યારે ચાલુ લગ્ન કેમેરાની લૂંટ થવાના બે બનાવ કાપોદરા અને અમરોલી વિસ્તારમાં બન્યા હતા. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો શૈલેષ રાધે બિહારી અને મનોજ પાટીલને બાતમી મળી હતી કે લૂંટના ગુનાને અંજામ આપનાર ટોળકી કાપોદરાના સહજાનંદ સોસાયટીના એક મકાનમાં છે. જેની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે બાળ કિશોર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આરોપીઓએ ચાલુ લગ્ન પ્રસંગમાં કેમેરામેનનો કેમેરો ચાલુ બાઇક પર આંચકી લઈને પ્લાન થઈ ગયા બાદમાં લૂંટ કરેલ કેમેરા અન્યના લગ્ન પ્રસંગમાં ભાડેથી આપતા હોવાનું કબૂલાત પકડાયેલ આરોપીઓએ કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી લૂંટ કરેલ ત્રણ મોંઘાટાટ કેમેરા અને ગુનામાં વપરાયેલ મોપેડ બાઇક સહિત કુલ 3.75 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપીમાં બે બાળ કિશોર છે, જ્યારે અન્ય એક આરોપી ગોપાલ ઉર્ફે ગોપી રમેશ બહી દાબસરા હોવાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાપોદરા અને અમરોલી વિસ્તારમાં ચાલુ લગ્ન પ્રસંગે કેમેરાની થયેલી લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જોકે આ પકડાયેલ આરોપીઓ બેકાર હોવાથી તેઓ પહેલા કેમેરાની લૂંટ કરતા હતા અને બાદમાં પૈસા કમાવા માટે લૂંટ કરેલ કેમેરાને ભાડેથી પણ આપતા હતા. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ અન્ય કોઈ લૂંટના ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તેમજ અન્ય કોની કોની સંડોવણી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આજરોજ ગોપાલ ઉર્ફે ગોપી તથા તેની સાથે બે બાળકોને ત્રણ કેમેરા સાથે પકડેલા છે. આ ઇસમો લગ્ન પ્રસંગે અથવા તો કોઈ પ્રસંગ નિમિત્તે વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી કરતા ઇસમોના કેમેરા લૂંટી અને એ કેમેરાનો ભાડે આપવાનું કામ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઇસમોને આજરોજ પકડેલા છે. એમની પાસેથી 3,1 લાખ રૂપિયા કિંમતના કેમેરા મળેલા છે. આ ઇસમો મોટરસાઇકલ તથા એક્ટિવા ઉપર ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી કરતા ઇસમોના કેમેરા લૂંટતા હતા. જે ઇસમોના મોટરસાઇકલ તેમજ એક્ટિવા પણ પોલીસે કબજે કરેલ છે. આ અનુસંધાને તપાસ કરતા બે ગુના એક અમરોલી પોલીસ સ્ટેશનમાં અને એક કાપોદરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને ત્રીજા કેમેરા બાબતે તપાસ ચાલુ છે. ખાસ આ લોકોની એમાં લગ્ન પ્રસંગમાં વિડીયો શૂટિંગ ચાલતું હોય એ દરમિયાન મોટરસાઇકલ ઉપર આવી અને કેમેરા લૂંટીએ અને આ લોકો જતા રહેતા હતા. ખાસ કરીને કોઈ જાહેર પ્રસંગો છે, લગ્ન પ્રસંગ છે, એમાં આ પ્રકારની લૂંટ કરતા હતા એ લોકો. આરોપીઓ ભૂતકાળમાં કોઈ ગુનામાં પકડાયેલા છે કે કેમ એ બાબતની તપાસ ચાલુ છે અને આ સિવાય પણ અન્ય કેમેરાઓની લૂંટ કરેલ છે કે કેમ એ બાબતની પણ તપાસ ચાલુમાં છે. કેમેરો ચોર્યા બાદ આ લોકો કેમેરાને ભાડે આપતા હતા અને પોતાની આવકનું સાધન બનાવતા હતા.